اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، برادران عزیز، تمہاری خدمت ما جی حدیث پیغمبر خدا صلی اللہ علیہ وسلم پیش کری رہیو چھو. اللہم صلی علی محمد و علی محمد. اے حدیث کے جنہیں آیت اللہ مشکینی پوتانی کتاب حدیت الشیعانی اندر لکھیا چھے کہ اللہ نے نبی فرماوی رہیا چھے کہ تمہاری واسطے لازم چھے کہ تمہیں لوگا صدقو آپو، कारण के सदका ना छ फायदा छे, त्रण फायदा दुनिया मा छे अने त्रण फायदा आखिरत मा। दुनिया ना त्रण फायदा मा थी सौथी पहला इंसान नी जिंदगी अने उमर लांबी थाई छे, एनी तफसीर सांभरी लीधा आपणे। बीजी वस्तु अल्लाह ना नबी फरमावे छे के एमा रोजी मा वधारो थाई छे, रिस्क मा बरकत थाई छे, वधारो थाय छे। एनाथी आपणे केम करता लाभ उठारी शके छे। दुकान मां आपणो माल ब्लॉक होय या तो कस्टम मां ब्लॉक होय, वेपार ना थातो होय वगैरह वगैरह, एवी एवी तमाम तर वस्तुओनी तफसीर में मुख्तसर पेश करी चुकी छे। त्रीजो फायदो दुनियानो के एनाथी शहर आबाद थाय छे। एनी अंदर કેટલાક એવા મુસીબત જદા ઇન્સાનો છે જેની આપણે એક નાની એમાઉન્ટ ની અંદર, નાની મોટા ની અંદર એની ઉપર કેટલો મોટો અહેસાન કરી લે છે। ઘણી વખતે 2,000-3,000 ફ્રાંક ની અંદર કોઈ માણસ ની જાન બી બચી જાય છે। આટલી મોટી નેકી થઈ જાય છે કે જેને આપણે વિચાર કરીએ ને તો આપણા વિચારમાં આવી જ નથી શકતો કે આટલી મોટી નેકી હું આટલા સસ્તા દામ ની અંદર, આટલા સસ્તા ભાવ ની અંદર હું ખરીદી લીધો। એમની તફસીર વાકિયાતની રોશનીમાં પરમ દિવસ આપણે સાંભળી લીધા છે। આજ પહેલે જે છે આખિરતના આ ત્રણ ફાયદા બયાન કરી નાખું। તફસીર તો હું નહીં જઈ શકું, તમે બી સમજી શકો છો કે તફસીર જવા માટે વખતની જરૂર છે। આ મુક્તસર વખતની અંદર તફસીર નહીંથી થઈ શકતી। થોડોક થોડોક જે બયાન કરી શકું છું કરું, અને પરમ દિવસની દર્શની અંદર જે સવાલ આવ્યો છે બની શકે તો એનો હું જવાબ આપી શકું। આખિરતના ત્રણ ફાયદા, આખિરતનો સૌથી પહેલો ફાયદો ઈ છે, પેગંબરે ખુદા ફરમાવે છે કે આ તમારા સદકાના જરિયાથી, આ સદકો જે છે એના જરિયાથી તમારા એબો ઉપર પડદો રાખવામાં આવશે। જે ગુના કરી લીધા છો, ખતાઓ કરી લીધા છો, ભૂલો થઈ ગઈ છે, ઇન્સાનથી થતી હોય છે, તો ઈ સદકો જે છે ઈ બધાય એબો ઉપર પડદો નાખી દેશે। એમ બી અલ્લાહ તાલા એક મોમિન ઉપર કેટલો મોટો મહેરબાન છે, સત્તારુલ ઉયુ, કેવી રીતે મોમિનોના એબો ઉપર પડદા રાખે છે। આપણે છે એક નાની નાની વાતોમાં એકબીજાના એબ ખોલી નાખે છે, એકબીજાને બદનામ કરી નાખી છે, પણ તમે અલ્લાહની સુન્નત તમે જોઈ લ્યો કે એક મોમિન ગુનેગાર હશે, ખતાકાર હશે, સજાનો મુસ્તહક હશે કેને સજા દેવામાં આવે, તો એવા ટાઈમે સજા દેશે કે જ્યારે કોઈ જોઈ ના શકે। દાખલા તરીકે વખતે સકારાતુલ મોત આપણને ખાસ ડરાવવામાં આવે છે। આપણે એ મસલાને ન સમજવાના કારણે ઘણી વખતે કહેતા હોય છે મોલાના લોકો દઈ રાખે છે, હવે આટલું બધું સકતાઈ હોય, આમ હોય આમ હોય, નહીં અલ્લાહની મહેરબાની છે કે જો એ આટલા મોટા ગુના કર્યો છે ને તોબા નથી કર્યો અને એના ગુનાઓને સુધાર્યો નથી તો આ વખતની અંદર એને સજા દેવામાં આવે, કારણ કે એ વખતે કોઈ નથી જોઈ શકતો કે એની ઉપર એને શું સજા દેવામાં આવે છે ને કઈ ગુનાની સજા છે, આ સેક્રે। ત્યાર પછી કબરની પહેલી રાત, કબર, આલમે બરઝખ,
એટલે અહીંયા જ્યાં જ્યાં પરદો છે કે કોઈ પોપ્યુલેશન જોઈ ના શકે ત્યાં મોમિનો વાસ્તે ખાસ સજા રાખવામાં આવી છે. કયામતના દિવસે બનતા સુધી મોમિનોને સજા નહીં દેવામાં આવે. કયામતના દિવસે જે મોમિનોને સજા દેવામાં આવશે, તમે સમજી જાઓ કે એ બહુ જ બદબખ્ત છે, બહુ જ હલકા કિસ્મનો મોમિન છે. કેલકે કિસ્સાફુ કેને કંઈક પહેરી જ નથી, ગુના કર્યો તોબા ના કર્યો, માફી ના માંગો, કોઈ જાતની પહેરી નથી, માણસોના હક લઈ લીધો, ભરવાની કોઈ જાતની ફિકર નથી, નમાઝ કઝા રહી ગઈ છે, બસ સમજી રહ્યો છે અસ્તગફરુલ્લાહ અલ્લાહ ગફુર રહીમ છે, કઝા નમાઝ પડવા માટે તૈયાર નથી, વાજિબાત જેનાથી છૂટી ગઈ છે એ અદા કરવા માટે તૈયાર નથી, માફી બી માંગવા માટે બલકે ગુના એક્સેપ્ટ કરવા માટે બી તૈયાર નથી કે મારાથી આ ગુનો થયો છે. એવા ગુના માફ થાઉં વ્રેમાસ, અલ્લાહની રહેમતથી હું ના ઉમેદ નથી કરતો પણ એક ઉસૂલ બયાન કરી રહ્યો છું. અલ્લાહ માફી દેવા માટે તૈયાર છે, મેં આ કોન્ડિશન ભાઈ ઇન્સાન તો એક્સેપ્ટ કર, તું આ ગુના કર્યો છો, તું એની ઉપર પછતા, ઈરાદો કર ઇન્શાલ્લાહ ફરીવાર નહીં કર, તોબા કર, તું ડર તારા ગુનાથી કારણે, અલ્લાહ કહે છે હું તને બક્ષવા માટે તૈયાર છું. પણ એવો માણસ કે જે ગુનાને ગુના સમજતો જ નથી, ઇલસાફુ તોબા બી કરવા માટે તૈયાર નથી, એવા માણસો જે હશે યા તો ગુના કર્યા ગુનાહાને કબીરાને તોબા ના કર્યા ને એની સજા આટલી મોટી હોય કે બરઝકમાં પૂરી ન થાય, એવા મોમિનીને કરામ કયામતના દિવસે પબ્લિકની વચમાં એને સજા દેવામાં આવશે. પહેલા હોલે કયામત આવશે સામે, કયામતનો ખોફનો મંઝર, એમાં સજા ખતમ ના થઈ તો હિસાબ કિતાબમાં સખ્તી કરવામાં આવશે, એમાં સજા ખતમ ના થઈ તો પુલે સિરાતમાં પસાર થવામાં સખ્તી કરવામાં આવશે, એમાં સજા પૂરી ના થઈ તો જાઓ જહન્નમમાં તાંપોરેરમાં. લેમો તાંપોરેર, હું એમ બી નહીં કહું કે એક સેકન્ડ બી જહન્નમમાં કોઈ રહી નથી શકતો, ના હું એમ નહીં કહું. એવા બી મોમિનીન છે, હદીસ કહે છે લાખ 3 લાખ વર્ષ સુધી જહન્નમમાં પેલે રહેવું પડશે પછી જન્નતમાં જશે. હવે 3 લાખ વર્ષ ક્યાંના, દુનિયાના, આખિરતના, કહેવાનો મતલબ એમ છે કે આપણે જે છે બધી વસ્તુને સવાલે ના કરે, આખિરતની મઝહબની વાતોની ના કરે, એને પાબંદી કરવાની કોશિશ કરીએ. આપણે અલ્લાહ ગફુર રહીમ છે, અલ્લાહ માફ કરવા માટે તૈયાર છે, અલ્લાહને આપણે અઝાબ નથી દઉં, એના માસ્તે તો અલ્લાહ કહે છે તોબા કરો, માફી માંગો, ભૂલોને સુધારો, વાજિબાત રહી ગઈ છે એ તમે સુધારો, કોઈ બંદાનો હક રહી ગયો છે તો એનો તમે સુધારો કરો, કરો મારા બંદાઓ, તમે ગુનેગાર છો તો બી હું તમને સજા નથી દેવા માંગતો, મેં આ કોન્ડિશન હું તો એક પાર કરી લીધો, ગુનેગાર છો તો બી કહું છું તમને માફ, તમે બી તો જરાક એક પા મારી તરફ આવો, માફી માંગો, તોબા કરો, ઇસ્તગફાર કરો. તો આ કયામતના દિવસે જે આમાલ આપણને આ અઝાબોથી બચાવવા વાળા છે કે આપણા એબો બધા ઢંકાઈ જાય, આખી પોપ્યુલેશનની વચમાં આપણે જલીલ ન થાય, એ આમાલોની અંદર એક વસ્તુ આ સદકા બી છે કે જે આપણે દઈ રહ્યા છે. બીજી વસ્તુ અલ્લાહના નબી ફરમાવે છે, સદકા દેવા વાળા કયામતના દિવસે એ સદકાના સાયામાં હશે. કયામતના દિવસે કોઈ સાયો નહીં હોય. કયામતનો અઝાબનો તરકો, જે તરકો આટલા મિલિયન કિલોમીટર દૂર છે, કેટલા ઊંઆથી એની જે એની ગરમી ફેંકે છે આપણી ઉપર, કુશ દોઝોન હોવા છતાં આપણે જે છે ગરમી બરદાશ્ત નથી થતી, તો કયામતના દિવસે જયારે આપણા માથા ઉપર હશે શું હાલત હશે. તો અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે 5 પ્રોબ્લેમ. એમ નહીં કહ્યું કે આ એક્ઝાજરે કરે છે, આમ છે ને આમ છે, બચી જાઓ તમે, બચો એ તરકાથી, અલ્લાહ તમને સોલ્યુશન આપે છે. આપણે કહેશું ના બધું એક્ઝાજરે કરવાની વાત છે તો આપણે જુઠલાવી રહ્યા છે શરિયતની વાતોને, નબીની હદીસને જુઠલાવી રહ્યા છે, ઘણી વખતે એવા બોલોથી કુરાનની આયતોની જુઠલાવી રહ્યા છે, અહીં મેં માસુમીને જુઠલાવી, આ સોલ્યુશન નથી જુઠલાવો, જુઠલાવાથી કઈ હકીકત નહીં બદલે. હમણાં હું કહું ના, હમણાં રાત થઈ જ નથી, સવાર જ છે, સવાર છે, તમે ખોટું બોલો છો, હું એક્ઝાજરે તો શું મારા ના માનવાથી સવાર થઈ જવાની છે, તો હવે હું માનું કે ના માનું. જે આપને કુરાને જે તાલીમ આપી છે ને મોહમ્મદ વાલ મોહમ્મદ અલ ઇસ્લામે જે તાલીમ આપી છે એ તો એના જગા ઉપર કાયમ જ રહેવાની છે, એ કઈ નથી બદલવાની કે હું નથી માનતો, એ તો એની જગા ઉપર બાકી છે. સોલ્યુશન ગોતો,
માથાના મારા માથા ઉપર આવીને સોલે બેસી જાય ને કાંઈ વાંધો નથી. અલ્લાહ મને આપ્યો છે પ્રોટેક્શન, અલ્લાહનો મને પ્રોટેક્શન મળી જાય તો ઓલે પ્રોબ્લેમ. હવે જ્યાં બી સોલે હોય, છેતે હોય કે બાજુ હોય, અલ્લાહનો પ્રોટેક્શન મારી પાસે છે. હવે શું યાદી છે? અલ્લાહના નબી કહે છે કે તમે લોકો સદકો આપો, કયામતના દિવસે આ સદકો છે ને તમારા માથા ઉપર આવી જશે, એ સાયો બનીને માથા ઉપર આવી જશે. ફક્ત પોતા વાસ્તે નહીં, મરહુમીન વાસ્તે બી. શેખ અબ્બાસે કુમી ખુદાવંદે આલમ આલિમે બુઝુર્ગને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો ઇનાયત કરે, ફરમાવી રહ્યા છે કે તમે લોકો મહેરબાની કરો તમારા મરહુમીનના વાસ્તે, તમારા મરહુમીનના નામથી તમે સદકો આપો. માં બાપ, ભાઈ બહેન, સગાવાલા, રિશ્તેદારા, કોઈ દોસ્ત, કોઈ બી એવો મરહુમ હોય એના નામથી તમે સદકો આપો, એને સવાબ ઇસાલ કરો, તો એનો ફાયદો જીવતાને બી મળે છે અને મરહુમીનને બી મળે છે. હવે જો હું સદકો આપું છું મારા જ નામથી તો એ ફાયદો ખાલી મને જ મળશે ને. અહીંયા તમે જો આને કહેવાય છે અલ્લાહ ગફુર રહીમ, એક તીરસે દો શિકાર. આને કહે છે ફક્ત નિયત કર, તારી તારી નિયત કર, એક નિયત કરવાની અંદર મરહુમીન વાસ્તે જે બી સદકો આપે છે તો મરહુમીનને બી ફાયદો મળે છે અને આ જીવતા માણસોને બી ફાયદો મળે છે બંનેને. અને કયામતના દિવસે એ રહેમતના સાયામાં હશે એની, જ્યારે કયામતના દિવસે કોઈ સાયો નથી, કોઈ છત નથી જે આપને બચાવવા વાળી છે, એ ટાઈમે અલ્લાહની રહેમતની છત છે. આપણે જે દુઆ કરે છે અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા મુજીબાતે રહમતી, મને તોફીક દેવો કામ કરું જેના થકી તારી રહેમત મારી પર વાજિબ થાય. તો મુજીબાતે રહેમાની અંદર આ એક અમલ બી છે કે સદકો આપો મરહુમીનને યાદ કરીને, ઇમામે જમાનાની સલામતી માટે. આજે ઇરાકની અંદર જે હાલાત છે એમાં વિચાર તો કરે અઝીઝાને મોહતરમ, તમે આટલો વિચાર કરો, આજે અલ્લાહ આપને બચાવીને રાખે એવી હાલત, જરાક પોલિટિકલ સિચ્યુએશન ખરાબ થાય છે, આપણા બચ્ચા સ્કૂલે હોય છે, કેટલી વ્યાધિ, એ રસ્તામાં કાંઈક થઈ જશે, આમ છે ને શું થશે ને, જ્યાં સુધી બચ્ચો ઘરે નથી આવ્યો આપણે પરેશાન હાલ છે. આપણે કામમાં ગયા ઘરમાં ઘરવાળી વ્યાધિ કરે છે કે મારો ધની ત્યાં છે, કેમ કરતા થશે, શું થશે, આ થશે, ઓલો દુકાનમાં ધની બેઠો છે એ બિચારો વ્યાધિ કરે છે. મારી ઘરવાળીને કંઈક વસ્તુ લેવા માટે ઘરથી બહાર નીકળવું પડશે, યા તો બહાર ના બી નીકળે આવી હાલત છે, અલ્લાહ ન કરે કોઈ ઘરમાં દાખલી થઈ શકે છે એવી હાલતમાં, સિક્યુરિટી વગેરે કેટલી પરેશાની હોય છે. હાલાંકિ આપણો ઇમ્તિહાન કાંઈ નથી, અલ્લાહ આપને બચાવીને રાખે. તો ત્યાં જ્યાં આવી રીતે બોમ્બ ફાટતા હોય, બંદૂકો ચાલી રહી હોય, તો તમે વિચાર કરો અહીંયાની માં બહેનો જે આપણી જ માં બહેનો છે, આપણી જ મોમીના માં બહેનો છે, આપણા જ બુઝુર્ગો જવાનો ભાઈઓ છે, બચાવો ભાઈઓ છે, એ લોકોની દિલની હમણાં શું હાલત હશે કે જો એ લોકો પાસે એવી કઈ મોઈ હોય ને ભાગી જવાની તો ભાગી જાય, જેવી રીતે આપણે વાલીસ બંધ કરીએ છીએ ને એવી કઈ હોય, આપને ચાલ્યો જાઉં છે ફલાના ગામની અંદર રેફ્યુજી બનીને, આમ બનીને, પણ મોઈ ના હોય તો શું કરે? બની શકે તો જ્યારે આપણે સદકો કાઢે આપણા એ મોમિનીને જરૂર યાદ કરે, મઝારાતે મુકદ્દસાને યાદ કરીએ, એમ વિચાર ના કરે કે ભાઈ હવે ઇમામ વાસ્તે શું આપણે સદકો દેશું, નહીં, ઇમામે જમાનાની સલામતી વાસ્તે બી સદકો આપીએ. ઇમામે રઝા અલૈહિસ્સલામને કોઈ સવાલ કર્યો, તો કે તમે કયો છો કે બારમે ઇમામની સલામતી માટે અમે સદકો આપે? બારમે ઇમામની હિફાજત કરવા વાળા તો અલ્લાહ છે, અલ્લાહ એની સલામત રાખશે, અલ્લાહ એની હિફાજતમાં રાખવાનું છે. કોણ બારમે ઇમામને તુષ્ય કરી શકે છે? એવી સિક્યુરિટીની હાલતમાં છે. અને તમે કયો છો સદકો આપો? ઇમામ અલી સલામે ફરમાવ્યું કે ઇમામે જમાનાને તમારા સદકાની જરૂર નથી, એ તમારી મોહબ્બતનો ઇમ્તિહાન છે. તમે સદકો આપી તમે સાબિત કરો છો કે એ તમારો કંઈક થાય છે, તમે એના કંઈક થાવ છો, કંઈ મોહબ્બત અને લાગણી છે એનો તમારો ઇમ્તિહાન છે, સાબિત કરે છે કે તમારા દિલની અંદર ઇમામે જમાનાની લાગણી અને મોહબ્બત છે. અને ત્રીજી વસ્તુ ફરમાવી રહ્યા છે અલ્લાહના નબી, આખિરતનો ફાયદો કે ઇન્સાન અને જહન્નમની વચમાં આ સદકો જે છે ઢાલ બની જવાનું છે, એક જાતની ઢાલ બની જશે આવીને રસ્તાની અંદર કે ના આ માણસ જહન્નમમાં જાય, નો 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 સન બાપા, એક જાતની ઝીરા, એક જાતની ઢાલ, એક જાતનું બુકલીએ બની જશે કે આ માણસ કે જે મને દરરોજ કાપતો હતો આજે એવા માણસને જહન્નમમાં જવાના, નો સકલ કે શુઝ ધેટ પોસિબલ.
तो सदका ना कितना फायदा छे आपरे दुनिया नो फायदो उठारी शके छे आखिरत नो फायदो उठारी शके छे आटली महान इबादत छे के जेनाथी बधी जातना फायदो उठारी शके छे हत्ता के हूं तमने कहूं घना फायदा एवा छे आपरे नाथी महरूम रही जाय छे फकत रसम रिवाज शैतानी वसवसाना कारणे हालांकि एनो सोल्यूशन सतो छे दाखला तरीके आ तारीख खराब छे आ दिवस खराब छे आ दिवसे सफर नहीं करता आ दिवसे तमे काम ना नहीं जाता आ दिवसे आम नहीं करता ने आ नहीं करता एने आपरे लेने बैठा छे एवी रीते लेने बैठा छे के एम लागे छे के खबर नथी गुना करता आपरे नथी डरता अल्लाहनी नाफरमानी करता नथी डरता अल्लाहना कहर अने अजाब थी नथी डरता जराय नथी डरता आपरे एवा अमल जेना थकी अल्लाहए वायदो कर्यो छे तने जहन्नम मां राखीस तो एना थी नथी डरता पण आ तारीख अने दिवस नी वातो अल्लाहु अकबर ई लेने बैठा छे आपणे हालांकि ई आपने सिखाडवामां शा माटे आव्यो छे आ तारीख एक मानस बाबुल हवाइज इमाम हुसैन काजिम अलैहि सलाम नी खिदमत मां हाजरी है કે મોલા તમે અમને તાલીમ કરો છો કે આ દિવસે આ તારીખે આ કામ ના કરવું જોઈએ નહીં ને હું મારી રોજીનો સવાલ છે મોલા મને આ કામ માટે જાઉં પડે છે હવે હું શું કરું નહીં જાઉં તો મને નુકસાન પડે છે તો ઇમામ અલી ઇસ્લામ એની તરફ આમ તજુબીથી જોઈને કહે છે તો કોને તમને કીધું છે કે એ તારીખે કામ ન કરો તો કે મોલા તમે જ કીધા કે તારીખ નહુસત છે ઇમામ અલી ઇસ્લામે ફરમાવ્યા કે જો અમે તમને કીધા હોય કે તારીખ નહુસત છે કે આ કામ માટે આ દિવસ ખરાબ છે એનો મતલબ એમ નથી અમારા કહેવાનો કે તમે લોકો જે છે એ કામ જ ના કરો અમારા કહેવાનો મતલબ એ છે કે એ તારીખ ભલે ખરાબ છે તમે ધ્યાન રાખજો તારીખ ખરાબ છે આતાશ્યો તમે ધ્યાન રાખજો પણ એ દિવસે કામ કરવા પહેલા તમે સદકો દઈ દેજો તો એ નહુસત અને બલા દૂર થશે જ્યારે તમે સદકો દેશો તો ખરાબ તારીખ બી સારી બની જવાની છે જ્યારે તમે સદકો દેશો તો ખરાબ દિવસ બી સારો બની જવાનો જેટલી નહુસત અને ખરાબી છે બધી દૂર થશે અમે તમે લોકોને રોકતા નથી આ તારીખો ને દિવસો કહીને અમે તમને એ નથી રોકતા કે તમે લોકો તમારો કામ ન કરો અમે તમને એ જ જણાવવા માંગે છે એ દિવસે તમે સદકો દેજો હવે આપણે આ તારીખો નો ને બધા દિવસો લઈને આપણે બધા બેઠા છે હું તમને એક સવાલ કરું છું તમે એક ફેરે ભૂલી જાઓ કે હું તમારી સામે આ મસલો રાખ્યો છું સત્કાનો હમણાં તમે બધા ઓલમાય કરામની જબાને મુબારકથી સાંભળ્યા મારા તેની સાંભળ્યા ઘણો તમે પોતે વાંચો છો તો સત્કાની જેટલી વાતો હમણાં સુધી તમે સાંભળ્યા છો એની રોશનીમાં ભલે એક તારીખ સારી છે ખરાબ તારીખ નથી દિવસ બહુ જ સારો છે તારીખ બહુ જ સારી છે સત્કા વગર શું આપણો કામ નથી અટકાઈ શકતો નહીં વિચાર કરો મોમિનીને કરો તો એનો મતલબ તો એમ જ થઈ ગયો કે જે સારી તારીખ છે એ તારીખે આપણે સદકો ના નીકળવું જોઈએ આજે તારીખ ટોપ ક્લાસની છે આજનો દિવસ માશાલા ટોપ ક્લાસનો છે આજે સર ઉલટાનો જે તારીખ અને દિવસ ટોપ ક્લાસની છે એના અમલિયાતની અંદર છે કે તમે સદકો નીકાળો હા ભાઈ જુમાના દિવસે સદકો નીકાળવું વધારે સવાબ છે કે નહીં હાલાંકિ જુમા જેવો સારો દિવસ બીજો કયો છે તો હાલાંકિ હું શું જોઈએ આજે જુમાનો દિવસ છે રહેમત ભરેલો દિવસ છે પાદે પ્રોબ્લેમ આજે કઈ નથી થવાનું તમને સદકો નીકાળવાની જરૂર નથી પણ અફસોસની વાત ઘણી વખત તમે ઇસરાર નથી કરતા એવા કામની માટે ઇસરાર નથી કરતા મૂકી દે છે કારણ કે અલ્લાહની મસલિયત અલ્લાહ જાણે છે અમે વધારે ઇસરાર કરે અને અલ્લાહની મસલિયતથી કોઈનો કામ ના ચાલે તો પછી વાત આવશે જો મૌલાના સાહેબે આ ખરાબ તારીખ અમને કામ કરાવ્યા ને પછી અમે પ્રોબ્લેમમાં પડી ગયા પણ આ બધું રસમ રિવાજ શૈતાની વસવસો છે કામ કરો ચાન્સ મળે છે ના ગુમાવો તારીખોના ચક્કરોમાં ના પડો એની બદલીમાં સદકો કાઢી અલ્લાહ દુનિયાની આખિરતની અંદર મદદ કરવા માટે તૈયાર છે દુનિયાની આખિરતની ખરાબી અને નહુસતને દૂર કરવા માટે તૈયાર છે એ પણ કેટલો સસ્તાની અંદર બસ છેલ્લી વાત ઝહેમત તમામ જે હમણાં સુધી મેં બયાન કર્યો આ ત્રણ દર્શ ચોથા ચાર દર્શની અંદર ખાલી એક નાની મોટા સદકાની જે આપણે કાઢે છે 2000 5000 10000 એની બદલીની અંદર અલ્લાહ જે જે બલાઓ પરેશાનીઓ દુનિયા ને આખિરત ની દૂર કરે છે એ કેટલી મોંઘી છે દાખલા તરીકે ગેર હતમી મોત હટી ગઈ તો એ ગેર હતમી મોત ને હટાવવા માટે આપણે કેટલા પૈસા દેવા માટે તૈયાર છે કોઈને અમે એક એક્ઝામ્પલ પુરફેર કોમ્પ્રાંદ્રે કોઈને કેર નો પ્રોબ્લેમ પડી ગયો ડોક્ટર કીધો તારી નેર ભૂસે છે ઓપરેશન કરવાની જરૂર છે
તો આપણે તૈયાર છે કે નથી કરવા માટે? ને એને દેવા માટે કેટલી રકમ તૈયાર છે આપણે, અને કેટલો ખર્ચો કરી રહ્યા છે એ મૂકી દો. અલ્લાહ ના કરે આપણે બધાને બચાવીને રાખે અલ્લાહ તાલા, ખુદા ના કરે કોઈને કાન્સરની બીમારી થઈ ગઈ છે, ખબર છે હવે જાય છે, બચવાનું નથી, તો બી શું આપણે દવા કરવા મૂકી દે છે? નથી મૂકતા ને. ભાઈ દવા કરું, એ બીમારને કેટલી તકલીફ પડે છે, ને ડોક્ટરનો કેટલો ખર્ચો થાય છે. જેની પાસે સગવડ હોય છે, દર બે મહિને ત્રણ મહિને તમે જોશો બહાર ગામ જાય છે, કેટલો ખર્ચો કરી રહ્યા છે. હિસાબ કરો તો કેટલા હજારો ડોલરો લાખો ડોલરોની અંદર વાત ચાલી જાય છે ઘણી વખતે, છે કે નહીં? અલ્લાહ કહે છે તમે લાખ ડોલરની જરૂર નથી તમારી, તમારા હજારો ડોલરની જરૂર નથી, એ તમને મુબારકી. તમે બસ દરરોજ સવારના તમારા 2000, 4000, 5000 કે 100 ફ્રાંક તમારી શક્તિ પ્રમાણે, તમે ગરીબ માણસ છો, તમારી નાની મમતા બી બહુ મોટી છે, પૈસા વાળા છો તો જરાક ઢીલો કરો તમારા ખિસ્સાઓને. અલ્લાહના બંદાઓનો ઇમ્તિહાન તમારા ઝરિયાથી છે તો એ લોકોની ભલાઈ થાય તમારા હાથોથી. જે 2000, 4000, 5000 ની અંદર કેટલો મોટો ખર્ચો થી આપણે ખરેખર આ સમજાવવા માટે મારી પાસે અલ્ફાઝ નથી, પણ તમે સમજી ગયા છો. એની સાથે જે સવાલ રહી ગયો તો એનો જવાબ ના આપી શકો, ઇન્શાલ્લાહ આઈંદા બીજા કોઈ દર્સ ની અંદર એમની વજાહત પેશ કરવામાં આવશે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બિરહમતિકા યા અરહમર રાહમીન. પરવરદિગાર મુહમ્મદ વાલ મુહમ્મદ અલી ઇસ્લામના વાસ્તાની સદકાથી હમણાં સુધી અમારાથી જે ભૂલો ગુનાઓ ખતાઓ બેદરકાર થઈ ચૂકી છે માફ કરી આપ. આઈંદા માટે નેકીની તોફીક અતા ફરમા. મરુમીન ને જવારે મે માસમીન માં જગા અતા ફરમા. પરવરદિગાર દુશ્મનાને ઇસ્લામની સાજિશોને ઝુલમથી મુસલમાનોને મોમિનોને નજાત અતા ફરમા. અમારા બચ્ચાઓને ગુમરાહીથી બચાવી એ લોકોની તાલીમમાં કામયાબી અતા ફરમા. ઇમામે જમાનાના મિશન માટે કામ કરવાની તોફીકને મોકો ઇનાયત ફરમા. તારી નેમતોની સહી મારેફત અને એનાથી ફાયદો ઉઠાવવાની તોફીક અતા ફરમા. બીમારોને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. મોહમ્મદ વાલ મોહમ્મદ અલી ઇસ્લામના સદકાથી હર મોમિને આલી મોહમ્મદના ઘરોને ખુશીઓથી ભરી આપ. અને મસાહેબે મોહમ્મદ વાલ મોહમ્મદ અલી ઇસ્લામના સદકાથી જે બી મોમિન જે બી કઈ વ્યાધિ પરેશાની દુઃખ રંજ ગમમાં મુબતલા હોય હરેકની તકલીફોને દૂર ફરમા. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ.